नमस्कार मित्रों, स्वागत छे आपणी आ यूट्यूब चैनल ट्रिक गुजरातीमां। तो मित्रों, आजना वीडियोमां आपणे मानव गरिमा योजना अंगेना एक महत्वना समाचार जाणीशुं। ते पहेला जो आपणी आ चेनल पर नवा होय अने चेनलने हजी सुधी सब्सक्राइब न करी होय तो चेनलने सब्सक्राइब करी बाजूमां रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी आपणी चेनल पर ज्यारे पण नवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना वीडियोनुं नोटिफिकेशन तमारा मोबाइल उपर मळी जाय। तो चालो शुरू करीए आजनो आपणो आ टॉपिक। માનવ ગરિમા યોજના અંગે મહત્વના સમાચાર। તો મિત્રો, માનવ ગરિમા યોજના અન્વયે સાધન સહાય કીટનું વિતરણ શરૂ થઈ ગયું છે। તો જાણો તમને કીટ મળશે કે નહીં તે અંગે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જે માનવ ગરિમા યોજના અન્વયેની જે સાધન સહાયની કીટ વિતરણ શરૂ થઈ છે તે અંગે સંપૂર્ણ ખ્યાલ તમને આવી જાય। તે ઉપરાંત મિત્રો, આપણે આ વિડીયોમાં જે દરજીકામ માટેની કીટમાં કેટલું વસ્તુ મળે છે તે પણ જોઈશું। તો તમને કીટ તાદસ આપની સામે બતાવીશું અને ત્યાર પછી તેનો અલગથી એક વિડીયો બનાવી અને તે તમામનું અનબોક્સિંગ કરી અને તેને એસેમ્બલ કરી અને તે પણ આપણે બતાવીશું। તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો। તો મિત્રો, ચાલો હું તમને જે અરજદારને કીટ મળેલી છે તે કીટ બતાવી દઉં અને ત્યાર પછી હું તમને બતાવીશ કે આ કીટ વિતરણ અન્વયે તમને કીટ મળશે કે નહીં તે તમે ક્યાંથી જોઈ શકશો। એટલે કે મિત્રો, તમારી અરજીનું સ્ટેટસ શું છે, તમને કીટ મળવાપાત્ર છે કે નહીં તે અંગેનું સ્ટેટસ છે તે તમે કઈ રીતે જોઈ શકો તેની વિગત જોઈશું। તો ચાલો સૌ પ્રથમ તમે આ કીટ નિહાળો। તો મિત્રો, આ રહી આપની સામે માનવ ગરિમા યોજના અન્વયે મળેલી કીટ। તો આ દરેક બોક્સમાં શું શું વસ્તુ છે અને તેને સંપૂર્ણ રીતે એસેમ્બલ કરી અને કમ્પ્લીટ કરી એક નવો વિડીયો બનાવી અને આપને જાણ કરીશું। તો તમે જોઈ શકો છો કે આટલી વસ્તુ આપણને માનવ ગરિમા યોજના અન્વયે જે દરજીકામમાં ફોર્મ ભરેલું હશે તેઓને મળે છે। તો મિત્રો, જે લોકોએ માનવ ગરિમા યોજના અન્વયે દરજીકામમાં ફોર્મ ભરેલું હશે તેઓને આટલી વસ્તુ મળવાપાત્ર થશે અને આ કીટ છે તે મિત્રો, જે લોકોએ વર્ષ 2020માં ફોર્મ ભરેલા હતા અને જેઓની અરજી મંજૂર થયા બાદ ડ્રોમાં તેઓની પસંદગી થયેલી હશે તેઓને આ કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને આ કીટનું વિતરણ ચાલુ થઈ ગયું છે। તો મિત્રો, ઓનલાઈન જઈ અને તમારી અરજીનું સ્ટેટસ જુઓ અને જો તમારી અરજી મંજૂર થયેલી હશે તો આપને ટૂંક સમયમાં ફોન આવી શકે છે અને આપને કીટનું વિતરણ કરવામાં આવશે। તો મિત્રો, જો તમે વર્ષ 2020માં ફોર્મ ભરેલું હોય અને આપની અરજી મંજૂર થયેલી હોય તો આપના યુઝરનેમ પાસવર્ડથી લોગ ઇન થઈ અને ઓનલાઈન તમે જોઈ શકો છો કે તમારો પસંદગી ડ્રોમાં થયેલી હશે તો અરજી મંજૂર થયેલ છે તેવું લખાયેલું આવશે અને જો ડ્રોમાં પસંદ થયેલું નહીં હોય તો આપની અરજી ડ્રોમાં પસંદ થયેલ નથી જેથી અરજી દફતરે કરવામાં આવે છે તેવું લખાઈને આવશે। તો ચાલો હવે હું તમને ઓનલાઈન કમ્પ્યુટર સ્ક્રીન ઉપર બતાવું કે સ્ટેટસ કઈ રીતે જોવું અને તેમાં શું લખાઈને આવે છે। તો આ દરેક બોક્સને અનબોક્સ કરી અને આપણે એક નવો વિડીયો બનાવીશું જેથી આપ સૌ મિત્રોને ખ્યાલ આવે કે આ દરજીકામની કીટમાં આપણને શું શું મળે છે। તો મિત્રો, આ કીટ એ અરજદારની મંજૂર થયેલી કીટ છે જેઓને ગઈકાલે મળેલી છે। તો તેઓને આપણે રિક્વેસ્ટ કરેલ કે આપણે દર્શક મિત્રોને બતાવવું છે કે આ કીટમાં શું શું મળે છે જેથી તેઓની કીટ આપણે વિડીયો બનાવવા માટે લાવેલ છીએ। તો મિત્રો, બ્રાઉઝર ખોલી લીધા પછી તમારે esamajkalyan.gujarat.gov.in લખી અને ઓકે આપી દેવાનું રહેશે। તે ઓકે આપશો એટલે આ પ્રમાણેની ઈ સમાજ કલ્યાણની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે ખુલી જશે। તો આ વેબસાઇટ ખુલી ગયા પછી અહીંયા તમે નીચે યોર એપ્લિકેશન સ્ટેટસ નામનો એક ઓપ્શન જોઈ શકો છો। તો આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। તો ચાલો હું તેના ઉપર ક્લિક કરી લઉં છું। જે ક્લિક કરશો એટલે બીજી એક ટેબમાં નવું પેજ ખુલી જશે। તો અહીં તમારે તમારો અરજી નંબર દાખલ કરી દેવાનો રહેશે અને ત્યાર પછી અહીંયા તમારી જન્મ તારીખ સિલેક્ટ કરી લેવાની છે અથવા તો તમે ટાઈપ પણ કરી શકો છો અને આ બંને વિગતો દાખલ કરી અને સ્થિતિ જુઓ તેના ઉપર ક્લિક કરવાનું રહેશે।
तो चलो हूँ पहला एप्लिकेशन नंबर और जन्म तारीख दाखल कर लू, त्यार पछी आपणे स्थिति जुओ तेना उपर क्लिक करिए। तो मित्रों आपणे अरजी नंबर और जन्म तारीख दाखल कर लीधी से, हवे आपणे स्थिति जुओ तेना उपर क्लिक कर दईए छीए। तो मित्रों स्थिति जुओ पर क्लिक करता आपणने आ प्रमाणेनी स्क्रीन जोवा मळे छे, अने ज्यां आपणने अरजी नंबर, योजनानुं नाम, अरजदारनुं नाम, अरजीनी तारीख तथा अरजीनी स्थिति जोवा मळी रही छे। तो आपणे जे अरजीनुं स्टेटस जोयुं छे तेनी स्थिति आपणने अहींया जोवा मळी रही छे। तो आपणी आ अरजी मंजूर थई गई छे, અને અહીંયા નીચે આપણે જોઈ શકીએ છીએ કે અરજદારે અરજી કરી, ત્યાર પછી સમાજ કલ્યાણ નિરીક્ષકે મંજૂર કરી, ત્યાર પછી જિલ્લા કારકુને મંજૂર કરી, અને ત્યાર પછી જિલ્લા નાયબ નિયામક, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી કે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જેને આ અરજી લાગુ પડતી હોય તેઓએ આ મંજૂર કરેલી છે। અને આ અરજી અન્વયે આપણને જે સાધન સહાયની કીટ છે તે ગઈકાલે મળી ગઈ છે, તો તેનો વિડીયો આપણે તમે આગળ જોઈ ગયા। અને મિત્રો આ જે કીટ મળી છે તે વર્ષ 2020 દરમિયાન જે લોકોએ અરજી કરી હતી તેમાંથી જે મંજૂર થયેલા અરજદારો પૈકી કમ્પ્યુટરાઇઝ ડ્રો કરવામાં આવેલો હતો, અને તે ડ્રોમાં જે લોકોના નામ સિલેક્ટ થયા તેઓને જ આ સાધન સહાયની કીટ આપવામાં આવેલી છે। તો મિત્રો વધુ એક અરજીનું સ્ટેટસ હું તમને બતાવું જે અરજી નામંજૂર થયેલી છે, અને તે અરજી નામંજૂર કયા કારણથી થઈ તેનું કારણ કઈ રીતે જાણી શકાય તે પણ હું તમને બતાવું। તો મિત્રો અહીંયા આપણે ક્લિયર ઉપર ક્લિક કરી દઈશું એટલે ફરીથી આપણે એપ્લિકેશન નંબર દાખલ કરી શકીએ છીએ। તો હવે આપણે બીજો અરજી નંબર અને જન્મ તારીખ દાખલ કરી લીધા છે, હવે આપણે તેની સ્થિતિ જોઈએ। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે બીજી અરજીની સ્થિતિ જોતાં અરજીની તમામ વિગતો તે મુજબ જોવા મળી રહી છે, અને અહીંયા અરજીની સ્થિતિમાં નામંજૂર લખાઈને આવેલું છે। તે ઉપરાંત આ અરજદારની અરજી છે તે અરજદારે અરજી સબમિટ કરેલ છે, ત્યાર પછી સમાજ કલ્યાણ નિરીક્ષકે મંજૂર કરેલી છે, ત્યાર પછી જિલ્લા કારકુને મંજૂર કરેલી છે, અને ત્યારબાદ જે જિલ્લા નાયબ નિયામક, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી કે પછી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જે અધિકારીને આ અરજી લાગુ પડતી હોય તેઓએ આ અરજી નામંજૂર કરેલી છે। તો હવે આ નામંજૂર થવાનું કારણ કઈ રીતે જોવું તે પણ હું તમને જણાવું। તો ચાલો હવે આપણે એને ક્લિયર ઉપર ક્લિક કરી દઈએ છીએ, ત્યાર પછી અહીંયાથી બેક ટુ હોમ ઉપર ક્લિક કરી દઈએ છીએ, અને ત્યારબાદ અહીંયાથી તમારે તમારું યુઝરનેમ, ત્યાર પછી પાસવર્ડ દાખલ કરી અને આ કેપ્ચા છે તે કેપ્ચા આ બોક્સમાં ટાઈપ કરી લેવાનું છે, અને ત્યાર પછી લોગિન બટન ઉપર ક્લિક કરી દેવાનું છે। તો ચાલો હું લોગિન થઈ જઉં છું, ત્યાર પછી આગળની વિગત આપણે જોઈએ। તો મિત્રો આપણે લોગિન થઈ ગયા છીએ, લોગિન થતાની સાથે આ પ્રમાણેની સ્ક્રીન આપણને જોવા મળશે। તો તેમાંથી આપણે હાલ માનવ ગરિમા યોજના અન્વયે વાત કરી રહ્યા છીએ, તો આપણે અહીંયા જે માનવ ગરિમાનું ઓપ્શન છે તેના ઉપર આપણે ક્લિક કરી દઈશું। તો ચાલો આપણે માનવ ગરિમા ઉપર ક્લિક કરી દઈએ, જે ક્લિક કરતાં આ પ્રમાણેની સ્ક્રીન આવી જશે, તો તેમાં આપણે ઓકે આપી દેવાનું રહેશે, અને ઓકે આપતાની સાથે આપણે જે કંઈ અરજીઓ કરેલી હશે તે અરજીની યાદી આપણને જોવા મળશે। તો અહીંયા તમે અરજીની યાદી જોઈ શકો છો, જેમાંથી અહીંયા તમે ક્રમ નંબર 2 પરની જે અરજી છે તે વર્ષ 2020 દરમિયાન કરેલી અરજી છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે અરજી નામંજૂર કરવામાં આવી છે, અને નોંધમાં તેનું જે કારણ છે તે પણ દર્શાવી રહ્યા છે કે માનવ ગરિમા યોજના હેઠળ આપની ટૂલ કીટ મેળવવાની અરજી વર્ષ 2020-21 ઓનલાઈન કમ્પ્યુટરાઇઝ ડ્રોમાં પસંદ થયેલ ન હોય, જેથી આપની અરજી દફતરે કરવામાં આવે છે, અને આગામી વર્ષ માટે તમે ઈચ્છો તો નવી અરજી કરી શકો છો। તો આ પ્રમાણે મિત્રો જે કમ્પ્યુટરાઇઝ ડ્રોમાં સિલેક્ટ થયેલા ન હોવાથી તેમની અરજી દફતરે કરવામાં આવેલી છે, અને જેથી આ અરજી નામંજૂર થયેલી છે। તો આ પ્રમાણે તમારી અરજીનું નામંજૂરીનું કારણ પણ તમે જાણી શકો છો, અને નામંજૂર થયેલું હોય તે અરજદાર ફરી નવેસરથી નવી અરજી કરી શકે છે। તો તમે તે પણ અહીંયા જોઈ શકો છો કે ક્રમ નંબર 1 ઉપર જે અરજી આવી રહી છે તે આ ચાલુ વર્ષ 2021-22 નવી અરજી કરેલી છે, તો જે લોકોની અરજી નામંજૂર થયેલી હોય તે નવેસરથી અરજી કરી શકે છે, અને આ પ્રમાણે તમારી નામંજૂરીનું કારણ પણ જોઈ શકો છો। બીજી એક અરજીનું સ્ટેટસ તમે અહીંયા ઉપર સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો, તો તેમાં પણ તેનું કારણ કંઈક અલગ છે કે તેઓનું બાહ્યધરી અને એકરારનામું છે તે નિયત નમૂના મુજબનું ન હોવાથી નામંજૂર થયેલી છે। તો આમ વિવિધ કારણોસર જે કેટલાક અરજદારની અરજી નામંજૂર પણ થતી હોય છે,
અને જે લોકોની વર્ષ 2020ની અરજી મંજૂર થયેલી હોય અને તેઓને ડ્રોમાં સિલેક્ટ થયેલા હોય તેઓને આ જે સાધન સહાયની ટૂલ કિટ છે તેનું વિતરણ ચાલુ થઈ ગયું છે, તો અમારે ત્યાં આ જિલ્લામાં મળી રહી છે, તો કદાચ દરેક જિલ્લામાં આ જ પ્રમાણે વિતરણ કરવામાં આવતું હશે। તો જે લોકોનું સ્ટેટસ અરજી મંજૂર થયેલીને બતાવતું હોય તેઓએ પોતાના જિલ્લાની જે સમાજ કલ્યાણ અધિકારીની કચેરી હોય ત્યાં સંપર્ક કરી શકે છે, અથવા તો ત્યાં કચેરીમાંથી પણ તમને કોલ કરવામાં આવે છે કે તમારી અરજી મંજૂર થઈ ગઈ છે અને તમારી સાધન સહાયની ટૂલ કિટ આવી ગઈ છે। તે ઉપરાંત મિત્રો, જે કિટ લેવા જઈએ ત્યારે શું શું ડોક્યુમેન્ટ આપવાના હોય છે તેની માહિતી મેળવવા માગતા હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો, તો હું તમને અલગથી એક વિડીયો બનાવી અને તે જણાવી દઈશ। તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।